સુરતમાં દિન દહાડે યુવક પર ફાયરિંગની ઘટના બની। સુરત સેના ઉદા વિસ્તારમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે, જ્યાં ઉધના રોડ નંબર 9 પર બે અજાણ્યા શખ્સોએ બાઇક પર આવી કિસમ પર ફાયરિંગ કરી ભાગી ગયા હોવાનું સામે આવ્યું। બનાવ અંગેની જાણ થતાં ઉધના પોલીસનો કાફલો દોડી આવ્યો અને તપાસ હાથ ધરી, તો બીજી તરફ ધોળા દિવસે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે। સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરમાં હવે ચોરી, લૂંટફાંટ, ચીલ ઝડપ, અપહરણ, બલાત્કાર, હત્યાની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેવી રોજબરોજ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આજરોજ સવારના સમયે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં સરદ જાહેર દિન દહાડે કિસમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં રોડ નંબર 9 પર સવા દસ વાગ્યાના અરસામાં એક જાવેદ સલીમ શાહ નામના ઇસમ પર બે અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ બંને જ અજાણ્યા શખ્સ ભાગી છૂટ્યા હતા। જાવેદ સલીમ પોતાના ભંગાની દુકાન આગળ ઊભા હતા, તે દરમિયાન બાઇક પર આવેલા ઇસમોએ તેમના પર નિશાન સાંધ્યો હતો। જોકે સદનસીબે ફાયરિંગની કરનારના નિશાનો ચૂકી જતા કોઈને પણ ઈજા પહોંચી ન હતી, પરંતુ જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી। ઘટના અંગેનો કોલ મળતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજારા।